નમસ્તે બાળ મિત્રો, હું દક્ષા મકવાણા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, ગયા વિડીયોમાં આપણે એમ અને એનો સ્પેલિંગ 10 વાર લખીને પાકો કર્યો. આજે આપણે ઓ અને પી, ઓ ફોર આઉટ અને પી ફોર પેરટ, એ બે સ્પેલિંગ લખીને પાકો કરવાના છે. બરાબર? ઓ ડબલ્યુ એ આવું એટલે ઘુંવળ. ઓ ડબલ્યુ એ આવું એટલે ઘુંવળ. ઓ પછી શું આવે? પી, પી એ ડબલ આર ઓ ટી. પેરટ એટલે પોપટ. પી એ ડબલ આર ઓ ટી. પેરટ એટલે પોપટ. હવે જે સ્પેલિંગ બે બે ત્રણ ત્રણ આલ્ફાબેટના છે તમને એમ યાદ રહે છે, તો મોટા સ્પેલિંગો તમે કેવી રીતે યાદ રાખશો? તો કે બે ભાગ કરી નાખશો. પહેલા શું બોલશું? પી એ, પછી ડબલ આર અને ઓ ટી. તો કેવી રીતે પાકા કરશું? પી એ ડબલ આર ઓ ટી, પી એ ડબલ આર ઓ ટી. પેરટ એટલે પોપટ. એવી રીતે જ આપણે લખવાનું, પી એ ડબલ આર ઓ ટી. પેરટ એટલે પોપટ. તો એક એક અક્ષર યાદ કરીએ તો આપણે વધારે લાંબો થાય, એટલે બાર ભાગ પાડીને પાકું કરવાનું. પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. ઓ ડબલ્યુ એલ આવું એટલે ઘુંવળ. ઓ ડબલ્યુ એલ આવું એટલે ઘુંવળ. પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. આવી રીતે 10 વાર બોલતું જવાનું અને લખતું જવાનું. બરાબર? આવી રીતે ફોર લાઈનમાં વ્યવસ્થિત લખવાનું અને બોલવાનું. થેન્ક યુ.